દેશભરમાં જ્યારે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી થઈ ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિત્તે ખાસ વણાકબોરા ગોમતી માતા બીચ ખાતે સૌથી મોટા કાઈટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો વણાકબારાના ગોમતી માતા બીચ પર ભેગા થઈને પતંગ મહોત્સવ ઉજવે છે, જ્યાં આશરે 2000 જેટલા લોકો એકઠા થઈ ખૂબ જ ઉત્સાહપૂર્વક મકર સંક્રાંતિના પર્વ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે આકાશમાં આવનારા પતંગોનો ખૂબ જ અનેરો નજારો જોવા મળ્યો, તો બીજી તરફ લોકો બીચ પર ખાણીપીણી અને પતંગ ચગાવી ઉત્સવની મોજ માણી એકબીજાના પતંગને કાપીને આનંદ માણતા પણ જોવા મળ્યા. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વણાકબોરા વડેવાડી વિસ્તાર આસપાસના ગામડાઓમાં લોકો સહિત પર્યટકો પણ પતંગ મહોત્સવની ઉજવણી કરવા ઉમટી પડે છે, જેમાં ખાસ નાના ભૂલકાઓની સાથે યુવા યુવતીઓ, પુરુષો તેમજ મહિલાઓ પણ પતંગ ચગાવતા નજરે પડે છે. આ રીતે સમગ્ર દીવમાં વણાકબોરા ખાતે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મીનાક્ષી ગઢવી, જેડેશ ટીવી, દીવ. મારું નામ છે સોલંકી સુમન ભરત. હું અહીંયા વરંગબારાની છું. દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે અમારે અહીંયા પતંગનો ખૂબ સારો મહોત્સવ થાય છે અને દીવ ઘોઘલાથી પણ ઘણા લોકો અને વાડી વિસ્તારથી અહીંયા પતંગ ચગાવવા માટે આવે છે અને નાના બાળકોને લઈને બધા જ અહીંયા પતંગ ખૂબ ઉલ્લાસથી મનાવે છે ત્યોહાર.